नमस्कार बाल मित्रों, स्टैंडर्ड सिक्स इंग्लिश यूनिट फोर वॉच योर वॉच। बाल मित्रों, घड़ियाल में जोता आवड़े छे ने बधाने? हवे तो छठा धोरण में आवी गया एटले आपणे आवड़तुं ज हशे घड़ियाल में जोता। अने एमां ते हवे तो डिजिटल क्लॉक थई गई छे, बराबर ने? हवे कांटावाळी घड़ियाल छे ते खाली दीवाल उपर ज जोवा मळे छे। बधा रिस्ट वॉच में पण डिजिटल क्लॉक ज पहेरे छे मोटा भाग, बराबर ने? रिस्ट वॉच एटले तो के कांडा घड़ियाल। कांडा घड़ियाल में जोशो के अमुक ज एवा लोको हशे जेने गोल डायल तो गोल होय, परंतु एमां पेला जे वॉल क्लॉक में 1 2 3 नंबर राखेला होय छे एम एमां छे ते लीटा मारेला होय छे, बराबर, 12 સુધીના। અને એ આપણે ટાઈમ માટે આપણને એ સમય દેખાડે છે દરેક વખતે। તો અહીંયા આપણે ભણવાનું છે વોચ યોર વોચ એક્ટિવિટી 1। ધ ટાઉન ક્લોક સેઝ 6 ઓ ક્લોક। ટાઉન, ટાઉન એટલે નગર। નગરની ઘડિયાળ છે તે 6 વાગ્યાનો સમય બતાવે છે। નગરની ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે। ધ કિચન ક્લોક સેઝ 8 ઓ ક્લોક। રસોડાની ઘડિયાળ છે તે કયો સમય બતાવે છે? તો કે 8 વાગ્યાનો સમય બતાવે છે। ડેડીઝ વોચ સેઝ 7 ઓ ક્લોક। ડેડી, ડેડી એટલે પિતાજી। પિતાજીની ઘડિયાળ છે તે 7 વાગ્યાનો સમય બતાવે છે। જો ત્રણેય ઘડિયાળ છે તે અલગ અલગ સમય બતાવે છે, તેમાં નગરની ઘડિયાળ છે તે 6 વાગ્યાનો ટાઈમ બતાવે છે, રસોડાની ઘડિયાળ 8 વાગ્યાનો બતાવે છે, અને ડેડીની ઘડિયાળ છે તે 7 વાગ્યાનો ટાઈમ બતાવે છે। આઈ હોપ એટલે કે મને આશા છે, હોપ એટલે આશા। આશા નામ નથી હો, અહીંયા આશા એટલે કે અપેક્ષા, અપેક્ષા રાખવી તે, બરાબર। આઈ હોપ આઈ વોન્ટ બી લેટ, મને આશા છે કે હું મોડો નહીં થાવ। વોન્ટ, મિત્રો મેં તમને આપણે મેં તમને ફ્યુચર ટેન્સમાં વોન્ટ તમને શીખવાડ્યું છે, બરાબર। વોન્ટ, વોન્ટ એટલે એનું ફૂલ ફોર્મ શું થાય છે? તો કે વિલ નોટ, બરાબર। વોન્ટનું ફૂલ ફૂલ ફોર્મ વિલ નોટ, બરાબર, એટલે થશે નહીં, થશે નહીં અથવા તો હશે નહીં, બરાબર। કોઈ પણ શબ્દ ત્યાં આવી શકે કે આઈ વોન્ટ બી લેટ, કે હું મોડો થઈશ નહીં, બરાબર, મને મોડું થશે નહીં, એવું એ કહે છે। મમ્મી સેઝ ધેટ્સ વન ઇઝ પાસ્ટ, પાસ્ટ એટલે એક છે તે કેવી છે? તો કે મોડી છે। એન્ડ વન ઇઝ વન અવર લેટ, અને એક છે તે એક કલાક મોડી છે, એક છે તે પેલે પાછળ છે અને એક છે તે આગળ છે, બરાબર। વન ઇઝ રાઇટ બટ વિચ ઇઝ ઇટ, એક ઘડિયાળ સાચી છે પણ કઈ સાચી હશે? હવે તમે વિચારો કે પાપાની ઘડિયાળ છે એમાં 7 ઓ ક્લોક થયા છે, નગરની ઘડિયાળમાં 6 ઓ ક્લોક થયા છે, અને કિચનની ઘડિયાળમાં 8 ઓ ક્લોક બતાવે છે। એક ઘડિયાળ છે તે કેવી છે? વહેલી છે, અને એક ઘડિયાળ છે તે મોડી છે, બરાબર। એક ઘડિયાળ એક કલાક વહેલી છે, તો કિચનની ઘડિયાળ કેવી છે? તો કે એક કલાક વહેલી છે, શું કામ? તો કે એમાં 8 વાગ્યા છે। ટાઉન એટલે કે નગરની ઘડિયાળ કેવી છે? તો કે એક કલાક પાછળ છે। તો હવે રાઇટ કઈ છે? તો કે ડેડીની ઘડિયાળ છે તે કેવી છે? રાઇટ છે, બરાબર। આઈ રિયલી ડુ નોટ નો, ખરેખર મને ખબર નથી, રિયલી એટલે ખરેખર, રિયલી એટલે ખરેખર, નો એટલે જાણવું, કે એનો ડબલ નો એટલે જાણવું, કે આઈ રિયલી ડુ નોટ નો, ખરેખર મને ખબર નથી। તો આપણે કહી શકીએ ભાઈ કોની ઘડિયાળ ટાઈમે છે? તો કે પાપાની ઘડિયાળ ટાઈમે છે। બાળમિત્રો જો પેજ નંબર 37 ઉપર જોશો હવે પાઠ્યપુસ્તકમાં, તેમાં આપણને કોષ્ટક આપેલું છે, બરાબર। તેમાં આપણને શું આપેલું છે? તો કે કોષ્ટક આપેલું છે, જોશો તમે
આ રીતે કોષ્ટક આપેલું છે એમાં અહીંયા છે તે શું આપેલું છે તો કે 1 ઓવર પછી અહીંયા શોર્ટ હેન્ડ એન્ડ લોંગ હેન્ડ અહીંયા શું આપેલું છે શોર્ટ હેન્ડ એટલે કે ઓવર હેન્ડ્સ બરાબર શોર્ટ હેન્ડ એટલે કે ઓવર હેન્ડ્સ આપેલું છે અને અહીંયા લોંગ હેન્ડ અને મિનિટ કાઢો બરાબર હવે તમે જુઓ કે ટાઉન ક્લોકમાં કેટલા વાગ્યા છે પહેલા જોઈએ આપણે ટાઉન ક્લોક બરાબર પછી છે તે કિચન ક્લોક પછી છે તે લેડીઝ ક્લોક પછી છે તે લેડીઝ વોચ બરાબર તો આપણે જોયું કે ભાઈ ટાઉન ક્લોકમાં કેટલા વાગ્યા છે તો કે ઓવર હેન્ડ્સ કેના પર છે તો કે 6 ઉપર છે અને મિનિટ હેન્ડ 12 પર તમને ખબર છે બાળકો કે આપણે આ ઘડિયાળ બનાવીએ બરાબર તો અહીંયા આપણે 12 મૂકીએ છીએ એની નીચે 6 પછી 3 અને 9 બરાબર તો હવે 6 વાગ્યા હોય તો અહીંયા કલાક કાંટો ક્યાં હોય 6 ઉપર હોય અને મિનિટ કાંટો છે એટલે કેના ઉપર હોય 12 ઉપર હોય બરાબર તો આ છે કે કેટલા વાગ્યા છે 6 વાગ્યા છે તો ટાઉન ક્લોકમાં 6 વાગ્યા છે હવે કિચન ક્લોકમાં તો કે કિચન ક્લોકમાં 8 છે અને મિનિટ કાંટો કોના ઉપર છે તો કે 12 ઉપર છે બરાબર હવે અહીંયા જોઈએ આપણે 7 અને 8 બરાબર તો હવે આપણે શું કરવું પડશે તો કે કિચન ક્લોકમાં કેટલા વાગ્યા છે તો કે એમાં કલાક કાંટો છે તે 8 ઉપર છે બરાબર એટલે આપણે કલાક કાંટો છે તે ખાનામાં આપણે 8 લખ્યા છે મિનિટ હેન્ડ કોના ઉપર છે તો કે 12 ઉપર છે બરાબર પછી એવી રીતે જે લેડીઝ વોચ તો લેડીઝ વોચમાં કેટલા વાગ્યા છે 7 વાગ્યા છે અને ઓવર હેન્ડ્સ કેના પર છે તો કે 7 ઉપર છે જુઓ આપણે આ ઘડિયાળ ખ્યાલ આવ્યો બાળ મિત્રો તો આ રીતે અહીંયા આપણે ટાઈમ મૂકેલો છે તો જો લેડીઝ વોચમાં કલાક કાંટો 7 ઉપર હોય તો મિનિટ કાંટો કેટલા ઉપર હોય તો કે 12 ઉપર હોય બરાબર આ રીતે તમારા કોષ્ટકમાં લખી નાખજો બાળ મિત્રો ઓકે ચલો ત્યાર પછી આપણે જોશું એક્ટિવિટી 2 આ પહેલા પૂરું કરી લો બાળ મિત્રો એક્ટિવિટી 2 માં જુઓ બાળ મિત્રો વાર્તા આપેલી છે બહુ મસ્ત છે તમને મજા આવશે એવી વાર્તા છે બરાબર ધ સ્પેરો સ્વિંગ વાર્તાનું નામ શું છે સ્ટોરી છે ધ સ્પેરો સ્વિંગ સ્પેરો સ્વિંગ સ્પેરો એટલે ચકલીનો ચકલીનો સ્વિંગ એટલે હિંચકો તમે એમ કહેશો કે ચકલીનો હિંચકો કેવી તમને ખબર જ છે આપણે પણ અહીંયા પેલો ટાવર છે ખબર છે ને હે સુરેન્દ્રનગર જઈએ એટલે ત્યાં પણ ટાવર આવે છે પછી અહીંથી આપણે જઈએ તો કે પીજીએનએમએસ ગર્લ્સ સ્કૂલ છે ત્યાં પણ ટાવર છે જોયું છે ને બધાએ હે તમને ખબર છે કે ભાઈ ચકલીઓ છે તે પોતાના માળા બનાવે બરાબર ક્યાં બનાવે તો કે એને એવી કોઈ જગ્યા મળે કે જે પોતે રમી શકે બરાબર અને કોઈ એને ત્યાંથી ઉડાડી ન શકે બરાબર ખાસ કરીને તમે જોશો કે ચકલીઓ છે તે આપણા ઘરમાં પહેલાંના જમાનામાં જે પોતાના આપણે રાખતા ખબર છે જ્યારે આપણે ઘરની પટ્ટી આવી મૂકેલી હોય અને પટ્ટીની ઉપર છે તે આપણે આપણા ઘરના સભ્યોના ફોટા રાખતા કેટલાક વખત આપણે ભગવાનના ફોટા રાખીએ બરાબર એ ફોટાની પાછળ ઓસરીમાં એ ફોટા લગાડેલા હોય તો ઓસરીમાં ફોટાની પાછળ એ લોકો માળો બનાવે
બરાબર. ત્યારે આપણે જો ઘરના આપણા લોકો છે, વડીલો છે, તે એમ કહેશે કે ભાઈ ઝાડા કચરા કરો તો ધ્યાન રાખજો, ચકલીના બચ્ચા હશે માળામાં, બરાબર. તો અહીંયા તો આપણે વાત કરી કે આપણા ઘરમાં એ માળા બનાવે છે ચકલીઓ, હવે તો આપણે ઘરમાં માળા બનાવતી નથી, હા, પણ આપણે ચકલીઓ માળા બનાવી શકીએ એ માટે આપણે જુદા જુદા એના રહેઠાણ જેવા બોક્સ ને એવું બધું બનાવીને આપણે મૂકીએ છીએ, એટલે એમાં એ બનાવે છે, એટલે ફરીથી પાછી ચકલીઓ આપણને દેખાવા લાગી છે, બરાબર. અહીંયા જોઈએ કે ચકલી પોતાના હિંચકાની વાત કરે છે, ચકલીનો હિંચકો. તો એ ચકલીનો હિંચકો શું છે, ચાલો આપણે આ વાર્તામાં જોઈએ. ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. ઓલ્ડ એટલે કે જૂનું, ઓલ્ડ એટલે જૂનું. ટાવર ક્લોક ઇન ધ ઓલ્ડ જૂના બજાર, ઓલ્ડ એટલે જૂનું. અને તો ઓલ્ડનો બીજો અર્થ વૃદ્ધ પણ થાય, બરાબર, મોટો પણ થાય, બરાબર. તો અહીંયા આપણે એનો અર્થ કરીશું જૂનો, બરાબર. ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. જૂના બજારની અંદર જે ટાવર ક્લોક આપેલી છે, ટાવર ઘડિયાળ છે, તે ઘણી બધી જૂની છે. ઓલ ધ થ્રી હેન્ડ્સ ઓફ ધ ક્લોક ક્યુરલ્ડ વન ડે. ક્યુરલ્ડ એટલે કે ઝઘડો કર્યો. ઝઘડો કર્યો. એક દિવસ એ ઘડિયાળના ત્રણેય કાંટાઓએ ઝઘડો કર્યો. હવે તમે વિચારો, ટીચર ઘડિયાળના કાંટા થોડા ઝઘડા કરતા હશે, પણ આ વાર્તા છે, બરાબર. તો વાર્તામાં આપણે બધું જ પોસિબલ હોય, બરાબર ને, ખ્યાલ છે ને. વાર્તામાં છે તે આપણે પાંચમા ધોરણમાં ભણતા હતા, ચિકન લિકન ને એ બધી વાર્તા આપણે ભણતા હતા. તો એમાં શું હતું, પક્ષીઓ થોડા બોલે પણ એમાં બોલતા હતા, બરાબર. હાથી થોડો ઉડે તો એમાં ઉડતો હતો, બરાબર ને. સ્ક્વિરલ એન્ડ એલિફન્ટ, બરાબર ને, યાદ છે ને બધાને. આપણે લાસ્ટ ટાઈમ આપણે પાંચમા ધોરણમાં ભણ્યા હતા. તો અહીંયા પણ આપણે જોઈએ છીએ કે ભાઈ આ કાલ્પનિક છે, તો આપણે કહી શકીએ કે હા, ઓલ ધ થ્રી હેન્ડ્સ ઓફ ધ ક્લોક ક્યુરલ વન ડે. એક દિવસ તે ઘડિયાળના ત્રણેય કાંટાઓએ ઝઘડો કર્યો. ધ થીન હેન્ડ શાઉટેડ. થીન એટલે કે સેકન્ડ કાંટા. થીન હેન્ડ, પાતળો કાંટો, સૌથી પાતળો કાંટો કયો હોય તો કે સેકન્ડ કાંટો, એટલે આપણે અહીંયા કહીશું સેકન્ડ કાંટો, બરાબર. I am very fast. So કહે છે I am very fast. Fast એટલે ઝડપી. Fast એટલે ઝડપી, કે હું ઘણો ઝડપી છું. થીન હેન્ડ શાઉટેડ, બરાડ્યો. શાઉટેડ એટલે બરાડ્યો. સેકન્ડ કાંટો છે તે બરાડ્યો કે હું સૌથી ઝડપી છું. કે ધ લોંગ હેન્ડ સ્ક્રીમ્ડ. લોંગ હેન્ડ એટલે કે મિનિટ કાંટો. તેણે મોટેથી રાડ પાડીને બોલ્યો, ચીસ નાખીને બોલ્યો. બટ આઈ એમ નોટ વેરી સ્લો. સ્લો એટલે પરંતુ હું પણ ધીમો નથી. કે તું સૌથી ઝડપી છો તો હું પણ ધીમો નથી.
The short hand nodded. Short hand. એટલે કલાક સાંભળો. Nodded. એટલે માથું ધુમાડ્યું. Nodded. એટલે માથું ધુમાડ્યું. પેલો કલાક કાંટો હતો તેને માથું ધડામ્યું. બરાબર. The thin hand said, second kata e kahyu, you all are run after me. Ke tame badha j mara pachhi chalo chho. Ke sauthi pehla hu chalo chho, pachhi tame badha chalo chho. Ke after etle pachhi. After etle pachhi. The long hand said, મિનિટ કાંટાએ કહ્યું, નો આઈ હેવ માય ઓન સ્પીડ. મિનિટ કાંટાએ શું કીધું, ના મારે મારી ઝડપ છે, કે સ્પીડ એટલે ઝડપ, કે મારે મારી ઝડપ છે. ઝડપ અથવા તો ગતિ, બે મારે મારી પોતાની ગતિ છે. કે The short hand said nothing. પેલા કલાક કાંટો કંઈ જ બોલ્યો નહીં. આ બંને જણા એકબીજાને કે કે કરતા હતા, પણ કલાક કાંટો કંઈ બોલ્યો નહીં. The thin hand ticked off. પેલા થીન હેન્ડે ફરીથી પોતાનું વાક્ય ઉમેર્યું, I am useful in science and sports. Useful એટલે ઉપયોગી. પેલો મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો શું કહે છે, કે એ પણ બોલે છે, આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ. હું લોકો માટે ખૂબ મહત્વનો છું. કે પેલો મિનિટ કાંટો કહે છે. Now the short hand was angry. હવે પેલો કલાક કાંટો હતો, શોર્ટ હેન્ડ એટલે કે કલાક કાંટો હતો, તે ગુસ્સે થયો. એન્ગ્રી એટલે ગુસ્સે થયો. કલાક કાંટાએ ગુસ્સો કર્યો. સ્ટોપ યોર નોઇસ, તમારો અવાજ બંધ કરો. નોઇસ એટલે અવાજ. હી કિક્ડ હાર્ડ, તેણે સખત લાત મારી. બંનેને શું કર્યું, કિક એટલે લાત મારી. હાર્ડ એટલે સખત, સખત અથવા તો જોરથી. તેણે જોરથી કહી કે લાત મારી. કોણે? કલાક કાંટાએ. ધ થીન હેન્ડ એન્ડ લોંગ હેન્ડ ફેલ ડાઉન, કે કલાક કાંટો અને મિનિટ કાંટો બંને પડી ગયા. કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ. હવે કાનજીભાઈએ સૌથી પહેલા તે નોટિસ કર્યું. નોટિસ એટલે કે નોંધ કરી. અહીંયા લખી દો મિત્રો, નોટિસ. નોટિસ એટલે કે નોંધ લેવી અથવા તો જોવું, બંને આમ થઈ શકે. બરાબર. નોટિસ એટલે કે જોવું અથવા તો નોંધ લેવી. He looked up and set his wrist watch. તેણે ઉપર જોયું અને પોતાની જે કાંડા ઘડિયાળ હતી તે ગોઠવવા લાગે. દરરોજ એનો નિયમ હતો કે ભાઈ પેલી ટાવર ક્લોકમાં જોઈએ અને પછી પોતાની ઘડિયાળ તે સેટ કરે. He informed the municipality. Inform એટલે કે તેણે જાણ કરી. Inform એટલે જાણ કરી.
ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ ઇટ, રિપ્લેસ એટલે કે બદલાવી, વિથ ડિજિટલ ક્લોક. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ ઇટ વિથ ડિજિટલ ક્લોક. મ્યુનિસિપાલિટીએ તેને ડિજિટલ ક્લોકમાં તેણે ફેરવી નાખી, બરાબર, એટલે કે બદલી નાખી. રિપ્લેસ એટલે બદલી નાખી, રિપ્લેસ એટલે બદલવું. તેણે શું કર્યું, પેલી જૂના જૂના બજારની જે કાંટાવાળી ઘડિયાળ હતી એની જગ્યાએ કેવી મૂકી દીધી, કાંટા વગરની, ડિજિટલ એટલે કે કાંટા વગરની ઘડિયાળ આવે તે તેણે મૂકી દીધી. બટ ધેન સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. હવે એ જોઈ અને ચકલી છે તે કોની પાસે ગઈ, ચીફ ઓફિસર એટલે કે મુખ્ય અધિકારી પાસે ગઈ. ઇટ કમ્પ્લેન, તેણે ફરિયાદ કરી, કમ્પ્લેન એટલે કે ફરિયાદ. વેર ઇઝ માય સ્વિંગ, મારો હિંચકો ક્યાં છે, કે વેર શેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે, હવે હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ. આવી એને ફરિયાદ કરી, કોને કરી, તો કે ચીફ અધિકારીને. પણ મિત્રો આ રીતે ચકલીએ, ચકલીનો હિંચકો હતો એ શું હતી, જે ત્રણેય કાંટાઓ હતા એમાં એ કોઈ પણ એક કાંટા ઉપર બેસે, એટલે કાંટા ઉપર બેસે, અથવા તો તમને ખબર છે કે કેટલીક વખત ઘડિયાળો કેવી હોય છે, તો કે આવી રીતે હોય છે, બરાબર. આ ઘડિયાળ હોય છે અને એને નીચે આપણે લોળક હોય છે જે બંને બાજુ ફરતું હોય છે, બરાબર. તો ચકલી છે એ લોલક ઉપર બેસે એટલે એ લોલક છે તે આમથી આમ ફરે છે, બરાબર. તો આ લોલક છે એ શું છે, તો કે ચકલીનો હિંચકો બની જતો હતો. એટલા માટે ચકલીએ જ્યારે જોયું કે ભાઈ મારી આ લોલકવાળી ઘડિયાળ હતી એના બદલે હવે અહીંયા ડિજિટલ ક્લોક મૂકી દીધી, તો હવે હું કઈ જગ્યાએ બેસી અને હિંચકા ખાઈશ, કઈ જગ્યાએ હું રમત રમીશ, કે આ બધું તો મારું જતું રહ્યું, કે હવે શું કરવું. એટલે એ જાય છે ક્યાં, તો કે મ્યુનિસિપાલિટીએ જાય છે અને ત્યાં જઈ અને એ ફરિયાદ કરે છે. બાળમિત્રો આ હતી તે આપણી આજની એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2. બાળમિત્રો જો આના પરથી આપણે ઘડિયાળ બનાવવાની છે અને ઘડિયાળમાં આપણે સમય જોતા શીખી જવાનું છે, જો ન આવડતું હોય તો, અથવા તો તમારે એ ઘડિયાળને અંગ્રેજીમાં કેવી રીતે આપણે બોલવું, સમય જોવો, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી નમસ્કાર.